અંકલેશ્વરમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આમલા ખાડે ઓવરફ્લો થતા પીરામન ગામ પાસેના રેલવે ઓવરબ્રિજ નીચે પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તે દરમિયાન એક યુવાન પોતાની કાર લઈને પસાર થવા જતા કાર પાણીમાં ફસાઈને ખેંચાતા ગામના યુવાનો દોડી જઈ કાર ચાલકને બહાર કાઢી બચાવી લઈ કારને બહાર કાઢી હતી। અંકલેશ્વર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં પૂર આવતા રેલવે બ્રિજ નીચે પાણી ફરી વળતા વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી। દરમિયાન પીરામણ ગામનો એક યુવાન પોતાની કાર લઈને બ્રિજ નીચે પાણીમાંથી પસાર થવા જતા કારમાં પાણી ફસાઈ ગઈ હતી અને પાણીના પ્રવાહમાં ખેંચવા જતા પીરામણ ગામના યુવાનોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક દોડી જઈ કાર ચાલકને બહાર કાઢી બચાવી લેવાયો હતો અને ભારે જહેમત ઉઠાવી કારને ધક્કો મારી બહાર કાઢી યુવાનોની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી। અંકલેશ્વરના પીરામણના રેલવે બ્રિજ નીચે આમલા ખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। શું નામ છે તારું? રાકેશભાઈ। રાજેશભાઈ સવા। રાકેશભાઈ, અહીંયા શું થયું? અમને ગાડી અહીંયા ફસાઈ જતી તો અમે લોકો અહીંથી જોઈ તો અમને બૂમ મારી તો અમે જેને કાઢી। હા, કઈ ફસાઈ ગયેલી ગાડી? અંદર પાણીમાં તણાવ લાગે તણાવ લાગે પછી અમે અહીંથી બૂમ મારી અમે જ્યાં કેટલા જણ ગયા હતા અમે લોકો? અમે 4 હતા। અચ્છા, અને ગાડી ખેંચીને લઈ ગયા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।